પોરબંદરના ખાપટ રોડ ઉપર આવેલા નાગદેવતાના મંદિર નજીક ખુલ્લા પ્લોટમાં પેશકદમી કરવામાં આવી છે. આ અંગે શિવસેના દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પોરબંદર ખાપટ રોડ પર નાગદેવતાનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર નજીક એક ખુલ્લો પ્લોટ આવેલો છે જેમાં બટુક ભોજન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ સાર્વજનિક પ્લોટમાં કેટલાક દિવસોથી અજાણ્યા શખ્સોએ પાલિકાની મંજૂરી વિના જ કાચી દિવાલ ઊભી કરવાની કામગીરી શરૂ કરી હતી. આ અંગે શિવસેના દ્વારા પાલિકાને લેખિતમાં રજૂઆત કરી અને આ પેશકદમી દૂર કરવા માટે રજૂઆત કરી હતી. આથી પાલિકાએ નોટિસ આપી આ પેશકદમી દૂર કરવા જણાવ્યું હતું. તેમ છતાં આ પેશકદમી દૂર કરવામાં આવી નથી. ખાપટ કોરીખડા રોડ ઉપર નાગદેવતાનું જે મંદિર આવેલ છે, એ મંદિરની જગ્યા જે છે, એ જગ્યાની ઉપર જે પેશકદમીની દિવાલ કરેલી છે, ત્યાં ભંગારનો ઢેલો બનાવે અને એ બનાવી અને વેચી નાખો મુસલમાનને. હવે એની અંદર અમે ચીફ ઓફિસર સાહેબને 23 તારીખે અરજી આપેલી હતી, લેખિતમાં મૌખિકમાં બોલેલું હતું અને 27 તારીખના નગરપાલિકા માવજીભાઈ નગરપાલિકાના જે સેવક છે તેનીએ નોટિસ બજાવેલી 27 તારીખે જે દિવાલ બનાવેલી છે ત્યાં એક દિવસનો ટાઈમ આપેલો હતો કે આ જગ્યા જે પેશકદમીથી તમે મંદિરની જગ્યાની દિવાલ જે બનાવી અને ભંગારના ડેલા માટે વેચેલી છે એને દૂર કરવા એક દિવસની નગરપાલિકાએ નોટિસ આપેલી છે. એ છતાંય આજે 3 દિવસ થતાં પણ એ દિવાલનું કામ હજી આગળ ચાલુ છે, ધાબો બનાવવાનું ચાલુ છે. નગરપાલિકાએ નોટિસ આપવા છતાં એ પેશકદમીની દિવાલ પાડવામાં નથી આવી, એની હટાવવામાં નથી આવી. અને જો નગરપાલિકા આના ઠોસ પગલાં નહીં લે તો શિવસેના આનાથી વધારે પગલાં લેશે, ઉગ્ર આંદોલન કરશું. નાગદેવતાના મંદિર નજીક સાર્વજનિક પ્લોટમાં પેશકદમી દૂર કરવામાં આવે તેવી માંગણી શિવસેના દ્વારા કરવામાં આવી છે. જો આ પેશકદમી દૂર નહીં કરવામાં આવે તો શિવસેના દ્વારા આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.